राजकोट थी समाचार सामे आवी रह्या छे। राजकोट में पुरुषोत्तम रूपालाए निवेदन आप्युं छे तो वधता जता लंपी वायरस ने लईने तेमणे निवेदन आप्युं छे। लंपी वायरस नो कहर दिन ब दिन वधतो जई रह्यो छे तो लंपी वायरस ने लईने पुरुषोत्तम रूपालाए महत्वनुं निवेदन आप्युं छे। केन्द्र अने राज्य सरकार आ बाबते गंभीर छे तेवुं तेमणे कह्युं छे तो वायरस अटकाववाना पूरता प्रयासो कराई रह्या छे। तो पांच राज्य में लंपी वायरस नो सौथी वधु प्रभाव जोवा मळी रह्यो छे। तो केटलाक पशुओना लंपी वायरस ने पगले मौत पण निपजा छे। तो अरविंद केजरीवाल ने मुलाकात ने लईने पण पुरुषोत्तम रूपालाए निवेदन आप्युं छे के चूंटणी आवे त्यारे आ प्रकारनी अवरजवर वधे छे तो मतदारो पोताना पसंदी उमेदवारोने जो मत आपे छे तेवुं पुरुषोत्तम रूपालाए कह्युं छे। वधुमां राजकोट तो हूँ उतरियो छु, मारे जवानुं छे जूनागढ़ अने अमरेली। जूनागढ़ में सहकार विभागनो एक कार्यक्रम छे अने अमरेलीनी अंदर एक सामाजिक कार्यक्रम छे। अमरेलीनी अंदर कुपोषित बाळको माटेना कार्यक्रम में पण हूँ हिस्सा लेवानो छु। एटले एक मारी रूटीन એટલે આક્ષેપોને પ્રતિ આક્ષેપો એક વિષય છે। ભારત સરકાર અને રાજ્ય સરકાર આ પ્રકારની મહામારીમાં ખૂબ જ સાવધાનીપૂર્વક અને સતર્કતાપૂર્વક કામગીરી કરી રહી છે। ભારત સરકારે રાજ્ય સરકારોની સાથે તમામ રાજ્ય સરકારોની સાથે સંપર્કમાં રહીને એડવાઇઝરીઓ સમયસર મોકલી છે, એને દિશા નિર્દેશો આપ્યા છે અને આવશ્યકતા પ્રમાણેની જરૂરિયાતની જે રાજ્ય સરકાર તરફથી મદદ માંગી હતી એમને મદદ પણ પૂરી પાડી છે। આજે પાંચ રાજ્યોની અંદર એમનો પ્રભાવ છે। હું સ્વયં અહીંયા ગુજરાતમાં લંપી વાયરસના અનુસંધાને પોરબંદરની મેં મુલાકાત લીધી હતી। ગઈકાલે હું રાજસ્થાનમાં રાજસ્થાન સરકારની સાથે ત્યાંના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી અને ત્યાંના અધિકારીઓની સાથે બેસીને સમગ્ર રાજસ્થાનની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। અમારા અધિકારીઓ અમે આવ્યા એની પહેલાં ગુજરાત અને રાજસ્થાનની અંદર અમે મોકલ્યા હતા। અમારા અધિકારીઓએ અહીંના સ્થાનિક અધિકારીઓની સાથે મળી અને બધી જ પરિસ્થિતિનો ક્યાસ કાઢી અને જરૂરી કાર્યવાહીઓ કરાઈ રહી છે। આ એક પ્રકારની ગંભીર મહામારી છે, એટલે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો સાથે મળીને એનો સામનો કરી રહી છે। બસ તમે બધા જોવો છો એ જ રીતે હું પણ જોઉં છું અને ગુજરાતમાં વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં ગુજરાતના મતદારોએ ક્યારેય કોઈની વિરુદ્ધમાં મતદાન કર્યાનું મને યાદ નથી। હંમેશા પસંદગીના મતો આપી અને ગુજરાતના મતદારોએ ગુજરાતની રાજનીતિને એક ચોક્કસ દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે અને મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતની આ પસંદગીની રાજનીતિએ દેશની રાજનીતિને મોડ આપવા માટેનું કામ કર્યું છે અને એ જ રાષ્ટ્રનીતિ બનવાની દિશામાં આગળ વધશે। રાજનીતિ છે એટલે લોકો પોતાની દ્રષ્ટિએ પોતપોતાના પક્ષની વાતો કરવા માટે પ્રયાસ કરતા હોય છે, એ એમનો વિષય છે।